ગુડ વિદ્યાર્થી મિત્રો આજના અંગ્રેજીના વિડીયોમાં આપણું સ્વાગત છે આ વિડીયો ખાસ આપણે એક્ઝામને લઈને રિવિઝન માટે બનાવ્યો છે કે ભાઈ આપણે એક્ઝામમાં જે અભ્યાસક્રમ ચાલેલો છે એક્ઝામ જે પહેલી તારીખથી શરૂ થાય છે અને જે અભ્યાસક્રમ ચાલેલો છે યુનિટ વન અને યુનિટ ટુ એમાં શું શું ચાલી ગયું છે કેવું હતું એ બાબતે ચર્ચા કરવાના છે શું શું હતું યુનિટ વનમાં અને યુનિટ ટુમાં એ બાબતે જોવાના છીએ તો યુનિટ વન છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા ટેસ્ટ ઓફ ઇન્ડિયા હવે એમાં એક્ટિવિટી આપણે યુનિટ વન આખું ક્લાસમાં જોઈ ગયા હતા ક્લાસમાં ચાલી ગયું હતું અને યુનિટ ટુના આપણે વિડીયો લેક્ચર જોયા હતા યુનિટ ટુમાં શું શું આવે છે તો કે યુનિટ ટુમાં એક્ટિવિટી વનમાં એક નાનકડેમથી પોએમ છે જેમાં એક બાળક છે એ મિસિસ સ્વીટી પાસે જાય છે અને કેટલીક વસ્તુ મિસિસ સ્વીટી એને આપે છે એમાં શું થાય છે તો કે ભાઈ પહેલાં બાળક છે મિસિસ સ્વીટી પાસે જાય છે સિટીમાં અને મિસિસ સ્વીટી એને રૂપિયો આપે છે રૂપિસ આપે પૈસા આપે છે તો પહેલાં એ ટોફી લે છે ચોકલેટ તો ખાટી નીકળે છે પછી ફ્લાવર લે છે તો એ ડેડ નીકળે છે એટલે કે કરમાઈ ગયેલું નીકળે છે મરી ગયેલું નીકળે છે પછી એ થ્રેડ લે છે એટલે દોરો લે છે તો એ કેવો નીકળે છે પતલો નીકળે છે થીન નીકળે છે પછી સોય લે છે તો એ કેવી નીકળે છે શાર્પ નીકળે છે શાર્પ એટલે ખૂંચે તીક્ષ્ણ ખૂંચી જાય એવું ભાગ એવું પછી હાર્પ લે છે એ કેવું નીકળે છે બંધ નીકળે છે વગડતું નથી એટલા માટે પછી છેલ્લે પાછો સિટીમાં જઈ અને મિસિસ સ્વીટીને એ પૈસા પૈસા જે એણે આપ્યા હતા મિસિસ સ્વીટી પાછા આપી દે છે હવે એવી જ રીતના આપણે રાઈમ પણ જોઈ હતી કે ભાઈ સ્વીટી સિટી સ્વીટી રૂપીસ રૂપીસ છે પછી ટોફી સોર ફ્લાવર સોર ફ્લાવર ડેડ થ્રેડ થીન પીન શાર્પ હાર્પ એવી રીતના આવા અહીંયા રિએક્ટિવિટી જેમાં આપણે રાઇમ જોઈ હતી એક સરખા શબ્દો ધરાવતી એમ કે ભાઈ જેનો છેલ્લો અક્ષર એક સરખો હોય જેમ કે રમેશ સુરેશ શ શ એની જેમ અહીંયા એક સરખો શબ્દ છે જનરલી કવિતામાં છેલ્લો શબ્દ એક સરખો આવે છે એક સરખો એટલે ભાઈ એનો શબ્દનો અર્થ અલગ અલગ હોય સ્પે સ્પેલિંગ અલગ અલગ હોય પણ સ્પે એ શબ્દની છેલ્લે જે છે સ્પેલિંગ છેલ્લા જે સ્પેલિંગ એ સરખા હોય આર આર એડી એ ડી આ એન આર આરપી આર પી એવી રીતના હવે આગળ વધીએ તો આપણે કેટલાક ડાયલોગ્સ પણ જોયા હતા ભાઈ રેનુબેનને કરી બનાવી હતી કરી એટલે કઢી અથવા ડા બનાવી હતી એ બાબતના ડાયલોગ હતા ભાઈ જુદા જુદા લોકો પાસેથી લેવા જાય છે પછી બીજા કેટલાક ડાયલોગ્સ છે ગુડ મોર્નિંગથી હવે આ ડાયલોગ્સ આપણે ખાલી જોવાના હતા અથવા એનેક્ટ કરવાના હતા એટલે કે આપણે બે વ્યક્તિને ઊભા કરીને સામે સામે બોલે એ વ્યક્તિ બનીને પણ આ ડાયલોગ શું કામ હતા આપણા અભ્યાસક્રમમાં કે આપણે શીખવા માટેના શીખવા માટે હતા કે આપણે પણ બોલો ઇંગ્લિશમાં બોલો કેવી રીતના બોલા ઇંગ્લિશમાં કે કોઈ પણ વ્યક્તિ છે ને ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ કહેવાનું પછી સામે ગુડ મોર્નિંગ કહે પછી શું પૂછે વોટ્સ મેટર શું કામ છે તમારે અથવા તો હાઉ આર યુ કેવા છો તમે એ એ પ્રકારનું પૂછે જેવી રીતના ગુજરાતીમાં આપણે એકબીજા સાથે વાત કરીએ એવી જ રીતના આપણે અંગ્રેજીમાં પણ વાત કરી શકીએ બસ આપણને થોડું ઘણું આવડવું જોઈએ જો આપણે બોલીએ નહીં તો ન આવડે આપણે બોલવું પડે હવે એક્ટિવિટી ત્રણ પણ એ જ પ્રકારની હતી હવે જો આગળ જોઈએ તો એક્ટિવિટી ચાર આ યુનિટનું હાર્ટ છે એક્ટિવિટી ચાર કે જે સ્ટોરી છે અને આખા યુનિટમાં આના ઉપરથી અને પહેલી જે કવિતા છે એના ઉપરથી સવાલ આવી શકે છે હવે ટેસ્ટ ઓફ વેસ્ટ આપણે જે ક્લાસમાં ચર્ચા થઈ હતી ટેસ્ટ ઓફ વેસ્ટ વેસ્ટ એટલે કચરો કચરાનો સ્વાદ એમ પણ અહીંયા કચરો એટલે કચરાપેટીનો કચરો નથી પણ શાકભાજીમાંથી જે રસોઈ કરતી વખતે આપણને નકામી વસ્તુ લાગે અથવા વધારાની વસ્તુ લાગે એવી વધારાની વસ્તુમાંથી કંઈક બનાવવાની છે હવે અહીંયા ત્રવણકોરના મહારાજાની વાર્તા છે હવે ત્રવણકોરના મહારાજા એક તો હ્યુજ ડિનર હ્યુજ ડિનર આપે છે રાત્રિભોજનનું આયોજન કરે છે હવે એ રાત્રિભોજનમાં મુખ્ય મહેમાનોને બોલાવે છે મહત્ત્વના મહેમાનોને બોલાવે છે ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ હવે એ માટે એ બેસ્ટ ડિશિસ બેસ્ટમાં બેસ્ટમાં બેસ્ટ ડિશિસની વ્યવસ્થા કરવાનું કૂકને કહે છે અને એ જોવા માટે કે ભાઈ મારા જે ડિનરનું આયોજન કરેલું છે મેં જે આયોજન કરેલું છે તેનું વ્યવસ્થા કેવી રીતના છે શું ચાલે છે એના માટેની તૈયારી એ જોવા માટે કિચનમાં જાય છે અને કૂક સાથે વાત થાય છે કૂક સાથે વાત કરે છે ને ભાઈ કૂક વેલકમ કહે છે પછી રાજ મહારાજા બાસ્કેટમાં જોઈ જાય છે એક ટોપલીમાં આવી રીતના આમ સ્ક્રેપ્સ શાકભાજીની વધારાના ટુકડા પડેલા છે એ જોઈ જાય છે તો કે સ્ક્રેપ્સ આવી આમ વેજીટેબલ પડેલા છે એ જોઈ જાય છે મહારાજા અને પછી એને એનું કંઈક બનાવવા માટે કૂકને કહે છે અને કૂક શ્યોર કહે છે પણ કૂકને કૂક કન્ફ્યુઝ હોય છે કૂકને ખબર નથી હોતી ભાઈ હું શું બનાવું એટલા માટે એ શું પહેલાં કરે છે તો કે ભાઈ જે વેજીટેબલ પડેલા છે એને લાંબા લાંબા કટ કરી નાખે છે લોંગ સ્ટ્રીપ્સમાં કટ કરી નાખે છે લોંગ સ્ટ્રીપમાં કાપી લીધા પછી એને એક મોટા બાઉલમાં નાખે છે આવા આ ટાઈપના બાઉલમાં બાઉલમાં નાખીને એમાં પછી ચટણી પીસી નાખે છે કોકોનટ ગ્રીન ચીલી અને ગાર્લિકને ભેગી કરી કરીને ચટણી પી પીસે છે પેસ્ટ બનાવે છે અને વેજીટેબલમાં નાખી દે છે મીઠું નાખે છે અને પછી કઢી જેવું બનાવે છે દહીંનો ઉપયોગ કરીને ક વાઇપનો ઉપયોગ કરીને કઢી બનાવે છે એને અલ્સો પોડ અ સ્પૂન ઓફ કોકોનટ ઓઇલ અને કોકોનટ ઓઇલ પણ નાખે છે આ બધી વસ્તુ નાખીને એક મસ્તીની ડીશ બનાવે છે અને એ ડીશ એ યુજ ડિનર જે મસ્તીનું ડિનર હતું બેસ્ટ ડિશિસ તરીકે પીરસે છે રાજાની ને ગેસ્ટની સામે અને એ લોકોને બહુ ગમે છે ત્યારે બધા બીજા જે ગેસ્ટ હોય છે એ આ પૂછે છે કે ભાઈ આ કઈ ડીશ છે ત્યારે કૂક કેમ શું થઈ જાય છે કૂક વિચારવા મળે છે કન્ફ્યુઝ થઈ જાય છે ભાઈ મેં બનાવી તો નાખી છે પણ શું બનાવ્યું છે એ મને ખબર નથી એટલા માટે છે ને ડીશનું નામ કંઈક બોલવા જાય એટલે અ વી અલ એમ કંઈક બોલતો વિચારતો હોય કે ભાઈ શું કહેવું ત્યારે જે મોઢામાંથી જે શબ્દ નીકળાય છે એવું નામ પડી જાય છે કે ભાઈ અવિયલ અને આ જે ડીશ છે અવિયલ એ કેરેલામાં ફેમસ છે કેરેલામાં ફેમસ છે ઇન કમ ફ્રોમ ધ વેસ્ટ વેસ્ટમાંથી તૈયાર થયેલી આ સુંદર મજાની ડીશ એ આખા કેરેલામાં ફેમસ છે અને આ ડીશ બનાવવાવાળું કોણ હતું તો કે ભીમ ભીમ કોણ છે તો કે પાંડવોનો ભાઈ અને રાજા કોણ હતો તો કે વિરાટ રાજા હતો રાજાનું નામ શું હતું વિરાટો અને આ વિરાટ રાજાના રાજ્યમાં પાંડવો સંતાયા હતા અવિયલ તમિલનાડુમાં પણ પોપ્યુલર છે હજુ આ ફેમસ અને પોપ્યુલર આ બે વસ્તુ યાદ રાખવાની છે ફેમસ ક્યાં છે તો કે કેરેલામાં પોપ્યુલર ક્યાં છે તો કે તમિલનાડુમાં આ સ્ટોરી છે પહેલાં યુનિટમાં કવર થતી આવતી હવે જુઓ આગળ જોઈએ તો કે એના સવાલ જવાબ છે અને પછી એક આ છે જે યુનિ એક્ટિવિટી ટેન કે જેમાં પ્રપોઝિશન્સ આવે છે ગ્રામર ફોર્મ છે બાકી તો તે યુનિટ એક્ટિવિટી ચાર પ્રમાણેના આગળની એક્ટિવિટીના સવાલ જવાબ આવે છે હવે જો યુનિટ ટુ પર આવીએ યુનિટ ટુ અ શીપ કેન વોક અ શીપ કેન વોક હવે આમાં શું થાય છે તો કે શીપ એટલે જહાજ જહાજ ચાલે છે પણ ક્યાં ચાલે છે વોક એટલે ચાલવું વોક એટલે ચાલવું પણ ક્યાં ચાલે છે તો કે ડેઝર્ટમાં ડેઝર્ટમાં કેવી રીતના તો કે જુઓ પહેલી એક્ટિવિટી બીજી એક્ટિવિટીમાં આપણને પ્રાણીઓ વિશેનું કહે છે કે ભાઈ કોણ જમ્પ કરી શકે છે કોણ દોડી શકે છે જો આ એક્ટિવિટીમાં આપણને એવું શીખી કીધું છે રેબિટ છે તો કે દોડી શકે છે રન કરી શકે છે પણ ચડી શકતો નથી ક્લાઇમ્બ કોઈ પણ જગ્યાએ ચડી શકતો નથી ક્લાઇમ્બ કરી શકતો નથી દિવાલ ઉપર ચડી શકતો નથી એને કોઈક આધાર જોઈએ પાઇપ જોઈએ અથવા એ વસ્તુ જોઈએ કીડીની કે કરોળિયાની જેમ એ દિવાલ ઉપર સીધી દિવાલ ઉપર ચડી શકે નહીં હવે એવી જ રીતના એક્ટિવિટી ટુમાં આપણને સ્પીસીસ જુદા જુદી સ્પીસીસના વિશે જણાવેલું છે કે હિપોપોટેમસ સૌથી ફાસ્ટ દોડી શકે છે માણસ કરતાં ફાસ્ટ દોડી શકે છે કેમલ કરતાં રેટ છે ઉંદર એ વધારે વખત પાણી વગર જીવી શકે છે એવી જ રીતના એક્ટિવિટી ત્રણમાં કેન અને કેન નોટ ઘણી બધી વસ્તુ આપણે કરી શકીએ ઘણી બધી વસ્તુ આપણે કરી શકતા નથી એની ચર્ચા આપણે કરી હતી હવે એક્ટિવિટી ચાર છે એક્ટિવિટી ચારમાં આપણે એ જોયું હતું કે અલકા અને એના મિત્રો એક સર્કસમાં જાય છે અને મેનેજર સાથે વાતચીત કરે છે મેનેજર સાથે વાતચીત કરે છે અને મેનેજર જુદી જુદી સર્કસમાં રહેલા જુદા જુદા પ્રાણીઓની સાથે મુલાકાત કરાવે છે પહેલું કોણ હોય છે મંકી એનું નામ શું હોય છે અપ્પુ અપ્પુ શું કરી શકે છે ગણતરી કરી શકે છે કાઉન્ટ કરી શકે છે એકથી ટેન સુધીના તો અલકા પેબલ આપે છે માર્બલ આપે છે એક પ્રકારના રમત રમવા માટેની વસ્તુ અથવા તો પથ્થર આપે છે તો કે એ ગણી આપે છે છ છે એમ ગણી આપે છે હવે મેનેજર પછી અપ્પુ આ ગણતરી કરે છે એટલે મેનેજર એને બનાના આપે છે પછી શું બતાવે છે કે ભાઈ બર્ડ્સ બતાવે છે પેરોટ છે તો પેરોટ શું કરી શકે વોઇસની કોપી કરી શકે છે ઇમિટેટેડ વોઇસ એમ ઇમિટેડ એની વોઇસ આપણે જેવું બોલીએ એવું સામે પોપટ બોલે પછી શું પછી આવે છે ફની મેન ઓકે ફની મેન કોણ હોય છે જોકર ક્લાઉન ક્લાઉન એ મેજિક ટ્રીક બતાવે છે પણ ત્યાં અલકા કોને ભાળી જાય છે એ કેટને ભાળી જાય છે પ્રેક્ટિસ કરતી હોય છે બોલ રોલ ઓવર ઉપર દડવાની બોલને દડાવવાની ઘણી વખત તો કોઈક બોલ હોય બોલ હોય અને એના ઉપર કોઈ વ્યક્તિ ઊભો હોય એને દડા એને ઉલું પગથી ઉલું કરતો હોય ગોળ ગોળ ફેરવતો હોય આવું તમે સર્કસમાં જોયું હશે સર્કસમાં ગયા હોય હવે પછી કોણ બતાવે છે પ્રેક્ટિસ કરતી કેટને જુએ છે પછી વાઇલ્ડ એનિમલ છે જુદા જુદા ટાઈગર છે સિંહ છે જુદા જુદા છે પણ પછી અચાનકથી અચાનકથી મેનેજરને કોઈક બોલાવે છે તો મેનેજર પોતાનો કોટ માસ્ક ને બધું કાઢે છે તો એ કોણ હોય છે ચિમ્પાન્ઝી હોય છે આ એક નાનકડીમથી વાર્તા હતી ડાયલોગ્સ હતા ખાસ કરીને આમાં જુદા જુદા ડાયલોગ્સ છે જો આમાં કંઈ વાર્તા નથી સ્પેશિયલી ભાઈ કોણ શું કરે છે એમ અહીંયા ડાયલોગ્સ છે મેનેજર અલકા અને એના મિત્રો વચ્ચેના એટલે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો એ કોઈક તમને પૂછે છે તો તમારે એનો કેવી રીતના જવાબ આપવો અથવા તો તમારે કેવા ક્વેશ્ચન કરી શકાય એની માહિતી આપણને આ એક્ટિવિટીમાંથી મળે છે હવે આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી પાંચ એક્ટિવિટી પાંચ જ મહત્ત્વની છે એક્ટિવિટી પાંચમાં પણ ડાયલોગ્સ છે કોની કોની વચ્ચેના કેમલ અને લાયન વચ્ચેના બંને વ્યક્તિ પોતપોતાની એબિલિટી સક્ષમતા કોઈ પણ જગ્યાએ પોતે કેટલો સક્ષમ છે સ્ટ્રેન્થ કેટલી છે એ બતાવે છે તો કે લાયન કોણ હોય છે તો કે કિંગ ઓફ ધ ફોરેસ્ટ કેમલ કોણ હોય છે તો કિંગ ઓફ ધ ડેઝર્ટ લાયન શું કરી શકે છે તો લાયન પહેલાં તો કહે છે કે ભાઈ તો કિંગ શીપ ઓફ ધ ડેઝર્ટ કેવી રીતના કેમલ જ્યારે કે શિપ ઓફ ધ ડેઝર્ટ કેવી રીતના તો કે મારી પા મારા પગમાં શું મારા પગ કેવા છે જાડા છે થીક અને પેડેડ એટલે હોટ સન છે ગરમ ગરમ સન જે અત્યારે ઉનાળામાં બહુ ગરમી પડે તો આપણે કદાચ બહાર જઈએ તો આપણને શરીર બળવા મળે પછી શું થાય તો કે આપણે કાળા પડી જઈએ આપણને ચામડી બળવા મળે પણ ઊંટને એવું થતું નથી એના પગ કેવા છે થીક જાડા છે અને પેડેડ છે ગાદીવાળા છે એટલા માટે જ્યારે લાયનને કેવા છે લાયનના પગ પણ પેડેડ છે ગાદીવાળા છે એટલા માટે એને જંગલમાં જે કાંટા હોય એ ખૂજતા નથી અને એ સરળતાથી દોડી શકે છે હી કેન રન એટી કિલોમીટર્સ પર અવર એંસી કિલોમીટર સુધી એક કલાકમાં દોડી શકે છે પણ એ જ લાયન જે જંગલમાં દોડી શકે છે એ લાયનને ડેઝર્ટમાં દોડવાનું કીધું હોય તે દોડી શકતો નથી હવે કેમલ શું કરી શકે છે ભાઈ એક વીક સુધી પાણી વગર રહી શકે છે એક સાથે એટલું બધું પાણી પી લે છે કે ભાઈ એને એક વીક સુધી એક અઠવાડિયા સુધી પાણી પીવાની જરૂર પડતી નથી જ્યારે લાયનને શું કરવું પડે રોજે રોજ પાણી પીવું પડે છે નીડ્સ વોટર ઇટ નીડ્સ વોટર એવરી ડે કેમલ કેમલ ડેઝર્ટમાં રહી રહે છે કે ઊંટ મોટા ભાગે તમને ડેઝર્ટમાં જોવા મળે રણમાં જોવા મળે રણમાં સવારી માટે ઊંટની જરૂર પડે કારણ કે પાણી વગર પણ રહી શકે અને ખાવાના ફૂડ વગર પણ રહી શકે કારણ કે રણમાં નદી કે તળાવ હોતા નથી પછી આપણે ઊંટ એક સાથે કેટલું બધું પાણી પી શકે તો કે બસો બોટલ જેટલું પાણી એક સાથે પી શકે છે અને એ પાણી કઈ જગ્યાએ સેવ એટલે કે સ્ટોર થાય છે ધ વોટર સ્ટોર ઇન સ્ટમક પેટમાં સ્ટોર થાય છે હજુ અહીંયા ચિત્રમાં છે ને અહીંયા આ નીચેના ભાગમાં પાણી સ્ટોર થાય છે જ્યારે એ ઘણી વખત એકસાથે ઘણું બધું ફૂડ એટલે ખાવાનું પણ ખાઈ શકે છે કે જેનાથી એ પંદર દિવસ એટલે બે અઠવાડિયા સુધી એને ખાવાની જરૂર પડતી નથી પાણીની જરૂર પડે એક અઠવાડિયા પછી એને પાણીની જરૂર પડે પણ ખાવાની જરૂર પડતી નથી એટલા માટે એ બે અઠવાડિયા સુધી ખાધા વગર પણ રહી શકે છે અને એ ખાવાનું કઈ જગ્યાએ સ્ટોર કરે છે ભેગું કઈ જગ્યાએ ખાય તો એ ખાવાનું કઈ જગ્યાએ ભેગું થાય છે તો અહીંયા હમ્પમાં જો ઉપરનો ઉપરના ભાગ છે ને ત્યાં અહીંયા ખાવાનું અને અહીંયા પાણી સ્ટોર થાય છે હવે રણમાં નદી નથી હોતી તળાવ નથી હોતું તો ઊંટ ખાય છે શું તો કે રણમાં છે ને થોર હોય થોર કે આને થોર કે કાંટાવાળા વૃક્ષ હોય એવું એને થોર કહેવાય અને એ થોર એવા એ ટ્રી ઉપર કાંટાવાળા પાન હોય થોન હોય એ કાંટાવાળા પાન ખાઈને એ જો એને ભૂખ લાગે રણમાં તો એ કાંટાવાળા પાન ખાઈને ચલાવે છે હવે જો આપણને કોઈ કાંટાવાળા પાન ખા આપે તો આપણે ખાઈ શકીએ ન ખાઈ શકીએ કેમ કારણ કે એ આપણને મોઢામાં ખૂચે જીભમાં ખૂચે પણ અહીંયા કેવું છે કાંટાવાળા પાન એને જીભમાં ખૂંચતા નથી આઈ ઈ થોન હું કાંટા ખાઉં છું અથવા તો કાંટાવાળા પાન ખાઉં છું ધ થોન ડોન્ટ પ્રિક માય થી ટંગ એની ટંગ એટલે કે જીભ કેવી છે જાડી છે જાડી છે એના કારણે એ એ કાંટા એને જીભમાં ખૂંચતા નથી હવે જુઓ છેલ્લા લાઇનમાં શું કહે છે એમ છેલ્લે કેમલ કહે છે કે ચાલ મારી સાથે ડેઝર્ટમાં એમ મારી સાથે કિંગ ઓફ ધ ફોરેસ્ટ પ્લીઝ કમ વિથ મી ટુ ડે ટુ ધ ડેઝર્ટ એમ મારી સાથે રણમાં ચાલ એમ તો લાયન શું કહે છે નો પ્લીઝ આઈ ડોન્ટ વોક વોક ઓન બર્નિંગ સાઈડ હવે ધકધકતી રેતી ઉપર હું ચાલી શકીશ નહીં હા સિંહના પગ ગાદીવાળા છે પણ એ કોની સામે રક્ષણ આપે છે કાંટાવાળા કાંટાની સામે ખૂચી જાય એવા કાંટાની સામે રક્ષણ આપે છે પણ બ ગરમા ગરમ રેતી ઉપર એ ચાલી શકે એમ નથી કારણ કે એ કદાચને ગરમ રેતી ઉપર ચાલી લે ચાલી શકે પણ એને રોજેરોજ પાણી પણ જોઈએ અને રોજેરોજ ખાવાનું પણ જોઈએ એટલા માટે સિંહ રણમાં જીવી શકે નહીં પણ ઊંટ રણમાં જીવી શકે ડેઝર્ટમાં જીવી શકે કેમ કારણ કે એ એકસાથે પાણી પી શકે છે અને એકસાથે ખાઈ શકે છે અને પછી ઘણા દિવસો સુધી એને ખાવાનું અને પીવાનું જોતું નથી તો પણ જીવી શકે છે હવે એક્ટિવિટી સિક્સમાં તમને કેટલાક વર્કિંગના નામ આપ્યા છે ભાઈ કોઈ કોણ શું કામ કરે છે તો ભાઈ આપણા આપણને સારા કરવાનું ક્યોર કરવાનું કામ કોણ કરે છે આપણે કંઈક થયું હોય તાવ આવતો હોય કેવું કંઈક થયું હોય તો કોણ આપણને સારું કરે ડૉક્ટર પછી શર્ટ સ્ટીચ કરવાનું કામ કોણ કરે છે ટેલર આવી વસ્તુ તમે એકથી પાંચ ધોરણમાં એકથી એકથી પાંચ ધોરણમાં શીખી ગયા હશો કે ભાઈ કોણ આપણને સાજું કરે છે કોણ આપણને દવા દવા આપે છે તો ભાઈ ડૉક્ટર આપે છે કોણ લાકડાનું ફર્નિચર બનાવે છે તો કે કાર્પેન્ટર બનાવે છે અથવા સુથાર બનાવે છે કોણ વોલ બિલ્ડ કરે છે એટલે કે દિવાલ કોણ ચણે છે તો કે બી કડિયો કડિયો કહેવાય ને ગુજરાતીમાં એ કરે છે પછી વાળ કોણ કાપે છે તો કે બાર્બર કાપે છે અંગ્રેજીમાં બાર્બર કહે એને એટલે કે વાળંદ એટલે આવી રીતના આ નામ પણ આ એક્ટિવિટી ઉપર પણ તમારે થોડુંક ધ્યાન આપવાનું છે ભાઈ એવું કોઈ એમ શીખ્યું આવે ભાઈ હું કેન મેક ફર્નિચર તો હું આવશે કાર્પેન્ટર હું કેન સ્ટીચ શર્ટ તો શું આવશે ટેલર એટલા માટે એમાં પણ ધ્યાન આપવાનું છે હવે અહીંયા એક્ટિવિટી આઠ છે તો એક્ટિવિટી આઠમાં આપણે એ એવી વસ્તુ જોઈ ગયા હતા કે બે બે વસ્તુ એક એવા શબ્દો કે જેના સ્પેલિંગ અલગ અલગ છે પણ એનું ઉચ્ચારણ કેવું એક સરખું થાય છે તો કે જો પહેલામાં આય છે અને આય આ ખાલી આઈનો મતલબ થાય છે હું અને ઈ વાય ઈ આય એટલે આંખ એવું થાય છે એટલા માટે કે ભાઈ બે સ્પેલિંગ અલગ અલગ છે પણ એનું ઉચ્ચારણ કેવું છે સરખું છે પણ એનો અર્થ પણ અલગ અલગ થાય છે અહીંયા યુનિટ ટુ પૂરું થાય છે આ બે યુનિટ આપણે અભ્યાસક્રમમાં છે એ બંને યુનિટ ઉપર તમારે ધ્યાન આપવાનું છે એ બંને યુનિટ વિશે જ તમને એક્ઝામમાં આવવાનું છે જેની નોંધ લેવાની છે ઓલ ધ બેસ્ટ બધા જ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે ખૂબ મસ્તીની તૈયારી કરો અને એમ સીક્યુ છે એટલે સરળતાથી તમે એમ સીક્યુ લખી શકશો પેપરમાં તમારે જેમ મેં અગાઉના વિડીયોમાં કીધું છે તેમ સૂચના લખવાની છે પછી પ્રશ્ન લખવાનો છે અને ચાર ઓપ્શન્સ આપેલા છે એ સીડી એમાંથી કોઈ એક ઓપ્શન સાચો ઓપ્શન તમારે પ્રશ્નની નીચે લખવાનો છે પુરવણીમાં ઓકે હવે પછી આપણે ફરી વખત મળીશું